आज 23 मार्च शहीद दिवस, तो चलो सर्वप्रथम सामने शहीद दिवस अंगेनु वक्तव्य। नमस्ते, मारू नाम हिदल पचार आहे छे, हूँ 8 भणु छू। आज 23 मार्च एटले के शहीद दिवस। भगत सिंह, सुखदेव थापर अने शिवराम राजगुरु ने 23 मार्च 1931 ना रोज अंग्रेज सरकार द्वारा निर्दयतापूर्वक फांसी अपाई। भगत सिंह, सुखदेव अने राजगुरुए देश माटे थईने शहीदी वहोरी लीधी हती। ત્યારથી આપણા દેશમાં આ દિવસને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે। સમગ્ર દેશ 23 માર્ચને શહીદ દિવસ મનાવી રહ્યો છે। દેશની સ્વાતંત્ર્ય ચળવળના 3 દીવાના ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 91 વર્ષ પહેલાં આજને જ તારીખે બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી। આજે ત્રણેય શહીદની 91મી પુણ્યતિથિ છે। 1931 ની 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી। બાદમાં પંજાબના ફિરોજપુર જિલ્લાના હુસૈનીવાલા ખાતે સતલજ નદીના કાંઠા પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને એ જ જગ્યાએ સ્મારક બનાવવામાં આવ્યું છે। 1907 ની 28 સપ્ટેમ્બરે જન્મેલા ભગતસિંહ કિશોર વયથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા અને બ્રિટિશરોના દમન સામે તેમણે જે સાહસ બતાવ્યું હતું તેને કારણે ભગતસિંહ હંમેશ માટે યુવાનોના આદર્શ બની ગયા। 1919 ની 13 એપ્રિલે અમૃતસરના જલિયાવાલા બાગમાં એકત્ર થયેલા સ્વતંત્રતા સેનાનીઓ પર જનરલ ડાયરે અંધાધૂધ ગોળીબાર કર્યો। એ ઘટનાની ભગતસિંહ ઉપર ગહેરી અસર થઈ અને ત્યાર પછી તેમણે અભ્યાસ પણ છોડી દીધું અને સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા। પંજાબી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, ઉર્દુ તેમજ બાંગ્લા ભાષાઓ પણ ભગતસિંહ જાણતા હતા। અંગ્રેજોના સખંજામાંથી દેશને સ્વતંત્ર કરાવવા માટે હિન્દુસ્તાનના સોશિયલ રિપબ્લિક એસોસિએશન આયોજન અને અમલની વચ્ચે સમય મળે ત્યારે વાંચન લેખન પણ પુષ્કળ કરતા। 1929 ની 8 એપ્રિલ અંગ્રેજોની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા પછી ભાગી જવાના બદલે પકડાઈ ગયા। 1931 ની 23 માર્ચ સુધી તેઓ જેલમાં જ હતા। વિવિધ અખબાર સામાયિકમાં લેખ લખવા ઉપરાંત સાથીદારો અને પરિવાર સાથે પત્ર વ્યવહાર દ્વારા સંપર્કમાં રહેતા। આ પત્રો અને લેખો હજુ પણ યુવાનો માટે પ્રેરણાદાયી છે। ભગતસિંહની એક ઈચ્છા હતી, એકવાર સફાઈ કામદારના હાથે બનેલી રોટલી ખાવાની, પણ તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ। 1929ના રોજ ભગતસિંહે જેલમાંથી એક પત્ર હિન્દુસ્તાનના યુવાઓના નામે લખ્યો, જેમાં તેમને સંદેશ આપવામાં આવ્યો હતો કે સ્વતંત્રતા દરેક મનુષ્યનો અધિકાર છે। જેલમાં આ ત્રણેય પર અને સાથીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો। લાંબી ચાલેલી તેમની ભૂખ હડતાલને તોડવા માટે અંગ્રેજોએ અમાનવીય યાતનાઓ આપી, પણ તે નિષ્ફળ રહ્યા। નાનકડી વયોમાં જે દેશ પર જીવ કુરબાન કરનારા આ ક્રાંતિકારી શહીદોને શત શત નમન। कैसे करूं सम्मान, कैसे करूं सम्मान, मैं वे अहिंसा वाली बातों का, मैं तो कर्जदार हूँ इनकलाब जिंदाबाद के नारों का। भगत सिंह माटे नो हाइकु हूँ आजे रजू करीश। सिंह हतोए सपूत भारत नो वीर भगत।